નમસ્કાર, મારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે ક્રિકેટમાં જે ઉતાર ચઢાવ જોતા હોય છે, તેમાં સૌથી મહત્વની, સૌથી અત્યારે જે ચર્ચા અને ચગડોળ છે તે બાબત એ છે કે મહેન્દ્ર ધોનીને સ્થાન કેમ નથી આપવામાં આવ્યું. બહુ સ્વાભાવિક છે કે બીસીસીઆઈ જે આજે એલાન કર્યું ને તે અનુસાર ખેલાડીઓનું જે કોન્ટ્રાક્ટ લિસ્ટ છે તેમાં ભારતીય કેપ્ટન, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાદબાકી થઈ છે. ધોનીને ગત વર્ષે જે પ્રમાણે એ ગ્રેડ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો હતો, આ વર્ષે જો વાત કરીએ તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને બોર્ડે એ પ્લસ કેટેગરીમાં સ્થાન આપ્યું છે, એટલે કે એ પ્લસ ગ્રેડ આપ્યો છે. ગત વર્ષે પણ આ ત્રણ ખેલાડીઓ એ પ્લસ ગ્રેડમાં જ હતા. આ વર્ષે બોર્ડે 27 ખેલાડીઓ સાથે કરાર કર્યો છે અને બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પહેલી વાર મયંક અગ્રવાલ, નવદીપ સૈની, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યા છે. મયંકની જો વાત કરવામાં આવે તો તેને ગ્રેડ બીમાં સ્થાન પ્રાપ્ત થયું છે. અન્ય ખેલાડીઓને ગ્રેડ સીમાં સામેલ કરવામાં આવ્યા છે, ત્યારે રિદ્ધિમાન સાહા અને તેવી જ રીતે કે એલ રાહુલને બોર્ડે પ્રમોટ કર્યા છે. રાહુલ ગત વર્ષે ગ્રેડ બીમાં હતા અને આ વખતે તેમને એ ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો સાહા ગ્રેડ સીમાં સામેલ હતા અને તેમણે આ વખતે ગ્રેડ સીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પણ સૌથી મહત્વનો અને જે ચર્ચાનો મુદ્દો છે તે એ છે કે એવું તો શું થયું કે ક્રિકેટમાંથી ધોનીને આઉટ કરવામાં આવ્યો? શું 2020માં ધોનીના વળતા પાણી છે? આવા અનેક સવાલ આપણી સામે થઈ રહ્યા છે અને નહીં માત્ર આપણી સામે પરંતુ દેશભરમાં જે ક્રિકેટ ચાહકો છે તેને આજ એક સવાલ કે વર્ષો સુધી જે પ્રમાણે સેવા કરવામાં આવી છે ક્રિકેટમાં, જે પ્રમાણે એક ભાવનાથી રમવામાં આવ્યા છે, એકમાત્ર એવા ક્રિકેટર કે જે કપિલ દેવ પછી દેશને જે વર્લ્ડ કપ લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને એને હવે માત્ર ઉંમર હોવાને કારણે અથવા તો કેટલીક મેચો ફેલ જવાને કારણે તેમને શું આ ફરજિયાત નિવૃત્તિનો કોઈ તકતો તો નથી ઘડાઈ રહ્યો ને? સવાલ ઘણા બધા છે પરંતુ જવાબ કઈ રીતે પ્રાપ્ત કરવા એ પણ એક અસમંજસ ભરી પરિસ્થિતિ છે. શું ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લેશે? આ પણ એક સવાલ છે. તો સાથે સવાલ એ પણ છે કે સંન્યાસ લેશે કે પછી તે ફરજિયાત લે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે કે જેમાં જો વાત કરવામાં આવે કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ કે જે મોટેરા સ્ટેડિયમ કહેવાશે અને તેની એક બાજુ તૈયારીઓ ચાલે છે, વડાપ્રધાન ખુદ તેના ઉદઘાટન માટે આવે તે માટે સમય અને તારીખ લેવાની વાતો ચાલે છે અને બીજી બાજુ દેશના હોનહાર ધુરંધર કહી શકાય તેવા ધોનીને જે પ્રમાણે ક્રિકેટમાંથી નિવૃત્તિ માટેના આજે પ્રયાસ થઈ રહ્યા છે તેને કારણે જે ચાહકો છે તેને ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે. કારણ કે એવી ઘણી મેચો છે, પછી એ ટેસ્ટ મેચ હોય, વન ડે મેચ હોય કે પછી T20 મેચ હોય, ધોનીના એવા ઘણા રેકોર્ડ છે કે આજે પણ એના જે ચાહકો છે તેના દિલો દિમાગ પરથી જતા નથી. તો શું હવે ધોનીની ક્રિકેટની કારકિર્દીનો અંત આવશે? જે જવાબ છે માટે કદાચ આપણે જે ભવિષ્યના ગર્તામાં, ભવિષ્યના ગર્ભમાં છુપાયેલું છે એટલે એ તો ભવિષ્ય ઉપર જ નિર્ભર છે, પણ મહત્વની બાબત એ છે કે જે ચાહકો છે તેને ખૂબ જ મોટો આંચકો લાગ્યો છે. કારણ કે ખુદ વર્ષો સુધી જ્યારે બીસીસીઆઈની જે સેવા કરી છે અને ત્યારે એ ધોની બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર થયો છે અને તેને કારણે ચિંતાનું મોજું દેશભરમાં ફરી વળ્યું છે. તો દર્શક મિત્રો, જે આ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે ત્યારે ચર્ચામાં ભાગ લેવામાં આપણી સાથે અહીંયા બે મહાનુભાવો સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ તેમનો પરિચય આપને કરાવીએ અને ત્યાર પછી આજે ચર્ચા છે તેની આપણે શરૂઆત કરીએ. જિજ્ઞા ગજ્જર કે જેવો જાણીતા ક્રિકેટ એક્સપર્ટ આપણી સાથે છે. જિજ્ઞાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ કરીને મહિલાઓ ક્રિકેટમાં આગળ આવે તે માટે પણ આપનું ખૂબ જ યોગદાન રહેલું છે અને તેવી જ રીતે અધિરાજસિંહ જાડેજા આપણી સાથે છે, તેઓ પણ ક્રિકેટ એક્સપર્ટ છે. વર્ષોથી ક્રિકેટ સાથે સંકળાયેલા અને ખૂબ જ નજીકથી હંમેશા તેઓ જોતા આવ્યા છે. અધિરાજસિંહ, આપનો પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા વાત કરીએ જિજ્ઞાજી, આપની પાસે આવવા માંગુ છું. બહુ મહત્વનો સવાલ અત્યારે ચોરે ને ચોટે એક જ સવાલ કે શું આ ધોનીને કાઢવા માટેના પ્રયાસ છે? કારણ કે વર્ષો સુધી જે પ્રમાણે ધોનીએ પોતાનું યોગદાન આપ્યું છે તો એક જે બીજી એક દ્રષ્ટિએ જોઈએ તો એ પણ છે કે કેટલાક લોકોનું માનવું છે કે ક્રિકેટમાં સામાન્ય રીતે 35-37 કે 39-40 વર્ષ પછી વળતા પાણી સ્વાભાવિક રીતે શરૂ થતા હોય છે, પણ એનો મતલબ એ નથી કે અહીંયા તેમની કારકિર્દીનો અંત આવી રહ્યો છે. આપ કઈ રીતે જુઓ છો? જો આજે બહુ મોટી ચર્ચાનો વિષય છે આ, કારણ કે બહુ મોટા લેજન્ડની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એના માટે જ્યારે કંઈક એક વિષય ઉપર વાત કરવાની હોય કે કોઈ એના માટેની જે બીસીસીઆઈ જે આ પગલું લીધું છે
એ કઈક એક નિર્ણયો પછી આ પગલું લેવાયું હશે. અને જ્યારે મહેન્દ્રસિંહ ધોનીની જ્યારે વાત કરવામાં આવે કે એવો એક્સપિરિયન્સ ખેલાડી, એવો એક્સપિરિયન્સ કેપ્ટન જે ઇન્ડિયન ટીમને બહુ ઊંચા શિખરે લઈ ગયો છે, દેશમાં કહેવાય કે ક્રિકેટ માટે કે ઓવરસીઝ મેચો હોય કે ભારતમાં રમાતી મેચો હોય કે કોઈ પણ ફોર્મેટમાં રમાતી મેચો હોય, તો જે મહેન્દ્રસિંહ ધોનીનો એઝ અ કેપ્ટન, એઝ અ પ્લેયર, એઝ અ વિકેટ કીપર જે અનુભવ છે એને કોઈ ક્યાંય તમે છુપાવી નહીં શકો. પણ જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ કે બીસીસીઆઈએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય કોઈ સમજી વિચારીને પગલું લેવાયું હશે, હું એવું માનું છું. મારું એવું નોલેજ છે કે જુલાઈ પછી તમે જુઓ કે મહેન્દ્રસિંહ ધોની એકે ફોર્મેટમાં રમ્યા નથી, અને T20 હોય, વન ડે હોય કે એમાં ક્યાંય એ મેચો રમતા જોવા નથી મળ્યા, એક એ કારણ છે. તમે જ્યારે ઉંમરની એક વાત કરી કે 35, 37, 38 વર્ષ જ્યારે, પણ હું માનું છું કે સ્પોર્ટ્સ પર્સન ક્યારે ફિઝિકલી એ ડાઉન નથી થતો, એ મેન્ટલી તો સ્ટ્રોંગ જ હોય છે. પણ સમ રીઝન, જો આપણે એમ કહીએ કે મહેન્દ્રસિંહને ઉંમરથી કોઈ લેવા દેવા નથી, એ તો બીજા યંગસ્ટર કરતા પણ ફિટ છે. તમે જો એમની ફિઝિકલ ફિટનેસની વાત કરીએ આપણે, અને આપણે બધા સૌ જાણીએ છીએ એમની ફિઝિકલ ફિટનેસ, પણ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એક પ્લેયરનો એક એક ટાઈમ, એક પીરિયડ એવો હોય છે કે જ્યારે એ થોડુંક એની ગેમથી થોડું દૂર હોય છે. એ જ પ્રમાણે મહેન્દ્રસિંહ ધોની જે રીતે મેન્ટલી બહુ જ કૂલ માઇન્ડ છે, કેલ્ક્યુલેશન બહુ સરસ કરે છે. ગણતરીબાજ પ્લેયર, આટલો દિગ્ગજ પ્લેયર, વિશ્વનો દિગ્ગજ પ્લેયર, તો એ જ્યારે આ વસ્તુ, જ્યારે આ ગ્રેડમાંથી બહાર આવ્યો છે, કરારમાંથી બહાર આવ્યો છે, તો એની પાછળ બીસીસીઆઈ અને મહેન્દ્રસિંહ ધોની બંનેનું એક ક્યાંક ને ક્યાંક એક વિચારસરણી રહી હશે. એટલે એ જોવાનું રહેશે કે આ ક્યાં સુધીનું છે, કારણ કે જે ન્યુઝીલેન્ડ સામે પણ એમને લેવામાં નથી આવ્યા, અને આવનારી મેચોમાં પણ પાછળ T20 વિશ્વકપ પણ આવી રહ્યો છે, તો જોવાનું હવે એ રહેશે કે આ નિર્ણય ક્યાં સુધી છે, એમને કોન્ટ્રાક્ટમાં પાછા લેવાશે, મેચો રમાડાશે કે નહીં રમાડાય, એ જોવાનું હવે આગળ. આપણને આશા રાખીએ કે હજી એ એમના કરિયરમાં થોડાક વધારે મેચો રમે અને એમનો અનુભવ જે છે એ ભારતીય ટીમને સફળતા અપાવે અને કામમાં આવે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી અધિરાજસિંહ, આપણી પાસે આવું છે, અહીંયા મહત્વની બાબત એ પણ છે કે ક્રિકેટમાં આપણે જાણીએ છીએ કે જુદા જુદા ફોર્મેટમાં રમવું અને તે પણ સાતત્ય સાથે રમવું, તેમાંના એકને હંમેશા આપણે ધોનીને આપણે તેમાં સમાવેશ કરતા હોઈએ છીએ. ધોનીની જ્યારે વાત કરીએ ત્યારે ઘણા લોકો એવા છે કે જે કપિલ દેવની સાથે પણ તેની સરખામણી કરે, કારણ કે જે પ્રમાણે એક ઓલરાઉન્ડરની છબી હતી એ જ જે ગુણો છે તે આપણને ધોનીમાં જોવા મળ્યા છે. કારણ કે બેસ્ટ વિકેટ કીપરની વાત કરીએ તો પણ તમને ધોની ધ્યાનમાં આવે, અને તેવી જ રીતે બેટ્સમેનની વાત કરીએ ત્યારે પણ, અને એવી ઘણી ક્રિટિકલ કન્ડિશન આવી હશે કે જ્યારે આપણને લાગે કે ભારતને હવે ખૂબ જ જીતવાના ચાન્સીસ ઓછા છે, અને તે સમયે જે પ્રમાણે જીજ્ઞાજીએ વાત કરી કે કેપ્ટન કૂલની છબી, કારણ કે ઘણીવાર જો હારવા જેવી પરિસ્થિતિ હોય તો પણ જે સાતત્ય સાથે અને બિલકુલ કુલ દિમાગે ઠંડા કલેજે રમે, અને એ ગુણો આપણે ધોનીમાં જોયા છે, અને એને કારણે બીસીસીઆઈમાં જ્યારે હવે સ્થાન નથી મળ્યું તો સૌથી મોટો જે ઘેરો આઘાત લાગ્યો છે તે ધોનીના ચાહકોમાં લાગ્યો છે. આપ કઈ રીતે જુઓ છો આ ઘટનાને? સૌથી પહેલા તો આજે અત્યારે ઉપર હેડિંગ જાય છે કે ધોની ક્રિકેટમાંથી આઉટ, એ મારા હિસાબે હું કોઈ એવા રીતે નથી જોતો કે આઉટ છે. જે આ આપણે ચર્ચા કરી મુદ્દાનું, જે અમે તમે કહ્યું કે ધોની ઓલરાઉન્ડર, હું આમાં એક વસ્તુ એ કહેવા માંગીશ કે ધોની ક્યારે, હું એને બેસ્ટ કેપ્ટન તરીકે જોઉં છું, એને બેસ્ટ ફિનિશર તરીકે જોઉં છું, બેસ્ટ વિકેટ કીપર તરીકે, મેં એને ક્યારે બેસ્ટ બેટ્સમેન તરીકે નથી જોયો. તમે જોયું હશે કે ક્યારે પણ ધોની છે એઝ એ બેટિંગ રેકોર્ડ માટે નથી રમતો, એ હંમેશા ટીમને લઈને રમે છે, અને ત્યારે ટીમને લઈને રમે છે, અને તેથી જ આજે ઇન્ડિયન ટીમનો એ બેસ્ટ અત્યારે સુકાની કહી શકાય છે, એને બિરુદ મળ્યું છે. એટલે બેટિંગ તરીકે, એટલે હું એને ઓલરાઉન્ડર તરીકે નહીં પણ એઝ એ કેપ્ટન અને ફિનિશર તરીકે હું એને હંમેશા જોઈ રહ્યો છું અને જોતો આવ્યો છું. રહી વાત કે જે આખો આખો ચર્ચાનો મુદ્દો, જે હું જીજ્ઞાબેન સાથે 100% સહેમત છું કે આ એક કોઈ મોટો આંચકો નથી. હા, ધોનીના ચાહકોને જરૂર આંચકો લાગ્યો હશે, પણ આ એક રૂટીન પ્રોસેસ છે કહી શકાય. જેમ આપણે પરીક્ષામાં બધા જે નિયમો છે
કે 85% હાજરી હશે તો જ પરીક્ષા આપવામાં આવશે. બિલકુલ. તો એવી જ રીતે છે કે ભાઈ જે રીતે વર્લ્ડ કપ પછી જીજ્ઞાબેને કીધું કે વર્લ્ડ કપ પછી ધોની એક પણ મેચ નથી રમ્યો, બીસીસીઆઈ નો કોન્ટ્રાક્ટ જે છે એ ઓક્ટોબર 2019 થી લઈને સપ્ટેમ્બર 2020 સુધીનો છે. ઓક્ટોબર પછી ધોની એક પણ મેચ ડોમેસ્ટિક કયો કે ઇન્ટરનેશનલ એક પણ નથી રમ્યો. હવે આ લિસ્ટમાં જે છે તમને આખું કહી દઉં કે લિસ્ટમાં જે નામ સૂચિ જે આવી છે એવા એક નિયમ પ્રમાણે આવી છે, એક પોઈન્ટ સિસ્ટમ ના આધારે આવી છે. જે લોકો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મેચ રમે છે એનું પ્રદર્શન કરે છે એના ઉપર એને પોઈન્ટ મળે છે અને પોઈન્ટના બેસિસ ઉપર એ લોકોને આ લિસ્ટમાં કોન્ટ્રાક્ટના લિસ્ટમાં સમાવવામાં આવે છે. હવે ધોની એક મેચ રમી પણ નથી તો એને પોઈન્ટ નથી મળ્યા, એટલા માટે એને નથી લીધો. નિવૃત્તિ જાહેર કરશે કે બીસીસીઆઈ પ્રેશર કરી રહ્યું છે એ કોઈ જાણું મતલબ નથી. ધોની ચોક્કસપણે ટીમમાં છે, ધોની ચોક્કસપણે સિલેક્શન માટે જયારે અવેલેબલ હશે ત્યારે સામેથી કહેશે, પણ અત્યારે જે નિયમ કહે છે કે નિયમ પ્રમાણે પોઈન્ટ નથી તો એને લિસ્ટમાં નથી મળ્યું. આ એક ત્યાર પછી જે તે ખેલાડી છે એ જાતે કદાચ કંટાળીને કે હવે જયારે મને કોઈ સ્કોપ નથી લાગતા કે મને ટીમમાં સમાવેશ કરવામાં આવે કે કોઈ એક ફોર્મેટમાં પણ મને લેવામાં આવે ને ત્યાર પછી તે નિવૃત્તિ તરફ આગળ વધે છે. અને ઘણી વાર તો એવું થાય છે કે 2-3 વર્ષ સળંગ આપણે એ ખેલાડીને જોયો જ ના હોય અને પછી તે નિવૃત્તિ જાહેર કરે છે. ધોનીના કેસમાં આપ કઈ રીતે જુઓ છો? એ લિસ્ટમાં અત્યાર સુધીના તમે જોઈ લેજો કોઈ દિગ્ગજ ખેલાડી નહીં હોય. નો ડાઉટ હું કોઈને અવગણના નથી કર્યો, પણ એક લેવલના જેમ કે સચિન રિટાયરમેન્ટ કરીને કહી દીધું કે આ મારી છેલ્લી છે તેને સન્માન પહેરે, કારણ કે એ દિગ્ગજ છે અને એ સન્માન માટે લાયક છે. ધોની પણ એ સન્માન માટે લાયક છે. એટલે એ લિસ્ટમાં એવા દિગ્ગજો નહીં હોય. જરૂરથી આપણે દરેકને જે લિસ્ટમાં એ દિગ્ગજો નથી એને પણ ક્રિકેટનું સન્માન આપણે આજે પણ કરીએ છીએ અને કરતા રહેશું, પણ ધોની એ લેવલનો લાયક છે કે એને વ્યવસ્થિત સન્માન મળે. અને બીસીસીઆઈ ગાંગુલીએ રવિ શાસ્ત્રીએ ખુદે કીધેલું છે કે એને જ્યારે પણ એ છૂટ આપી જ્યારે પણ નિવૃત્તિ લેશે સામેથી અમને આવીને કહેશે અને જ્યારે નિવૃત્તિ લેશે અમે એને સન્માન સાથે જે છે વિદાય કરીશું. બીજી એક વસ્તુ જે અત્યારે લોકો ભૂલી રહ્યા છે, ધોની અને ગાંગુલી જ્યારે ધોની કેપ્ટન હતો ટીમ ઇન્ડિયાનો, ગાંગુલીની જ્યારે છેલ્લી મેચ હતી ટેસ્ટ મેચ હતી આઈ થિંક બાંગ્લાદેશ સામે કે શ્રીલંકા સામે, મને એક્ઝેક્ટ યાદ નથી કઈ સામે ટીમ હતી, પણ છેલ્લી મેચ હતી અને છેલ્લી મેચમાં છેલ્લા દિવસે છેલ્લી 5 ઓવર માટે ધોનીએ ગાંગુલીને કેપ્ટનશીપ આપી હતી, કારણ કે દિગ્ગજ કેપ્ટન રહી ચૂક્યો છે અને એ સન્માન માટે હકદાર હતો. તો એ આ ઋણ જે છે ગાંગુલી ઉપર છે અને હવે એ સમય છે કે ગાંગુલીએ ઋણ ચૂકવવાનું છે. અને હું જરૂરથી માનું છું કે ગાંગુલી એ ઋણ બહુ વ્યવસ્થિત રીતે અને સારી રીતે અદા કરશે અને ધોનીને બહુ સારી રીતે વિદાય કરશે. જે આવી રીતે વિદાય કરે એ હું નથી માનતો, એટલા માટે હું એ માનું છું કે હજી ધોની ટીમમાં રમશે, બ્લુ જર્સીમાં દેખાશે અને મેદાનની અંદર જે છે એ ફરી જોવા મળશે એવી હું પૂરેપૂરી માની રહ્યો છું. અધિરાજસિંહ આપણે જે વાત કરી બહુ સ્વાભાવિક છે કે જ્યારે જ્યારે ધોનીનું નામ આવે એટલે આપણને એક બેસ્ટ કીપર તરીકે સારા કેચ કરવા માટે પણ તે જાણીતા હતા અને બેટ્સમેન તરીકે પણ ખરા, પણ હા એક બાબત મને ધ્યાન આવે છે કે રન ચોરવામાં પણ માહિર હતા. જીજ્ઞાજી આપનું શું કહેવું છે? કારણ કે એવા એમએમ કરીને જો 5-7 રન પણ જો એ ટીમને મળે અને એને કારણે પણ મેચ જીત્યા હોય તેવા દાખલા આપણી સામે છે, શું કહેશો? બહુ સરસ વાત છે, કારણ કે એઝ અ ક્રિકેટ પ્લેયર એઝ અ બેટ્સમેન તમે જો રન ચોરવાની વિકેટ કીપિંગ તો એમની તમે પાછળથી તમે જુઓ તો 3G 4G કરતા પણ વધારે સ્પીડની એમનો જે રિએક્શન મુવમેન્ટ હોય છે, તમે જે રન આઉટ કરવાની રનિંગ બિટવીન ધ વિકેટની તમે જે વાત કરી કે રન ચોરવાની જે કળા છે મહેન્દ્રસિંહ ધોનીમાં એ તમે જુઓ કે સામેના પ્લેયરને એટલો કોન્ફિડન્સ અપાવે છે કે હું દોડી જ જવાનો છું. અને એ વિરાટ કોહલીમાં આવી છે, એ આપણને રવિન્દ્ર જાડેજામાં જોવા મળી છે, ઉપરના દરેક ઓર્ડર જે બેટ્સમેન છે એમનામાં એ કાબિલિયત જોવા મળી છે, એ એક્સપિરિયન્સ છે મહેન્દ્રસિંહ ધોનીના લીધે. કારણ કે જે રીતે રન ચોરીને પણ એક એક રનનું કેલ્ક્યુલેશન, જેમ અધિરાજભાઈએ બહુ સરસ વાત કરી કે ફિનિશરનો રોલ, રન ચોરી લેવાની વાત, અને જે રીતે એ ટીમ માટે રમવું, ટીમ માટે સ્કોર કરવો અને એક કેપ્ટનસી, આખી આ ટીમ ગેમ છે જે કેલ્ક્યુલેટિવ રિસ્ક ટેકિંગની છે, ગણતરી બાદ કેપ્ટનશિપના જે ગુણમાં આવવું જોઈએ એ ધોનીમાં ભારોભાર ભરેલું છે. અને આ અનુભવ જ છે કે તમે જુઓ કે આ બધા ફેક્ટર જે અનુભવ છે કેપ્ટન તરીકેનું, વિકેટ કીપર, એક સારા ક્રિકેટ પ્લેયર,
તમે જો આ ઇન્ડિવિડ્યુઅલ ગેમ નથી, આ ટીમ ગેમ છે, અને ટીમને કેવી રીતે લઈને જવી, અને ટેસ્ટ મેચ સિરીઝ હોય, વન ડે સિરીઝ હોય, ટી ટ્વેન્ટી ફોર્મેટ હોય, આઈપીએલ હોય, એ દરેકે દરેક ફોર્મેટની અંદર એમની જે દાવેદારી છે, ડોમિનેશન છે, એ એમને ભરપૂર દેખાડ્યું જ છે. અને જેમ અધિરાજભાઈએ કીધું ને, આપણે જે ચર્ચા કરીએ છીએ કે જે પોઈન્ટ ટેબલ અને જે બીસીસીઆઈના કરારમાંથી બહાર જવું, એ જસ્ટ બીકોઝ ઓફ કે આટલા ટાઈમથી એ મેચ નથી રમ્યા, ડોમેસ્ટિકથી લઈને ઇન્ટરનેશનલ મેચ, એના લીધે કદાચ બહાર છે. પણ નો ડાઉટ, જેમ બહુ સરસ વાત છે કે આટલા દિગ્ગજ ખેલાડીને આ રીતે આઉટ નથી થવાનું. આપણે બધા જ જાણીએ છીએ કે એમને માનભેર સન્માનભેર એ હજી તો ઘણી મેચો રમશે, અને ચાહકો અને આપણે ખુદ આશા રાખીએ છીએ કે ભારત તરફથી હજી એ વધારે મેચો રમે. ટીમને એમની જરૂર છે, એમના અનુભવની જરૂર છે, કારણ કે એમના અનુભવની એટલા માટે જરૂર છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઘણા એટલા પ્લેયર્સ છે જે મહેન્દ્રસિંહ ધોનીથી ઘણું બધું શીખ્યા છે, એમની કેપ્ટનસી હેઠળ ઘણું બધું શીખ્યા છે. જીગ્નાજી, અહીંયા મને એક બાબત ધ્યાનમાં આવે છે કે જ્યારે આપણે ધોનીની વાત કરીએ ત્યારે એવા ઘણા જે ઉભરતા ક્રિકેટરો હતા અને એને જે તક આપવાની, જે પ્લેટફોર્મ પૂરું પાડવાનું હોય અને કેપ્ટનશીપ તરીકે જે ઉમદા કાર્ય કરવાનું હોય, એ પણ આપણે ધોનીમાં જોયું છે. અને એ જ ગુણને લીધે આપણે જોયું છે કે આજે એવા ઘણા ઉભરતા ચહેરા છે આપણે જોઈ શકીએ છીએ, અને તે અત્યારે જે ટીમમાં છે એનો પણ જો શ્રેય આપવાનું હોય તો તે આપણે ધોનીને આપીએ છીએ. સવાલ જ નથી, બહુ સાચી વાત છે કે તમે જો કે તમારો જે કેપ્ટન છે જે ટીમનો, એ આટલો અનુભવી હોય અને એનું જે આટલું કેલ્ક્યુલેશન માઇન્ડ હોય, તો તમે જો કે વિરાટ કોહલીને જ્યારે એમને ટેસ્ટ મેચનો ભાર સોંપ્યો હતો અને ટેસ્ટ મેચના જ્યારે વિરાટ કોહલી કેપ્ટન બન્યા, તો તમે જો કે એમના અંડરમાં રહીને વન ડેમાં જ્યારે એ કેપ્ટન હતા અને મહેન્દ્રસિંહ ધોની સાથે કેલ્ક્યુલેશન કરી, કોમ્યુનિકેશન કરીને વાત કરવી અને ટીમને જીતાડવું, તો અને એમને આ એક બહુ અસાધારણ કિસ્સો છે. યસ, કે તમે જો કે મેચમાં પણ ક્યાં એવું ના લાગે કે રિસ્પેક્ટ કરવી એકબીજાની, પ્લેયર્સની રિસ્પેક્ટ, એ કોન્ફ્લિક્ટ, અને પહેલાનું વસ્તુ જુદી હતી. આ એવો કેપ્ટન હતો કે ટીમને, મેં ચલો હું કેપ્ટનસીમાં નથી, તું કેપ્ટનસી કરે છે, પણ ટીમની ગેમની જ્યારે જીતવાની વાત છે ત્યારે આપણે બધા એક છીએ. તો એ વસ્તુ જ્યારે જોવામાં આવે તો હું કહું છું વર્લ્ડમાં બેસ્ટ મહેન્દ્રસિંહ ધોની પાસેથી અનુભવ લેવાની જરૂર છે, અને યંગસ્ટર એ તો જેટલા પણ એમની સાથે છે ટીમ ઇન્ડિયાના, એ જોઈને શીખી જ પણ રહ્યા છે. અને આજે તમે ભારતીય ઇન્ડિયન ક્રિકેટ ટીમનું લેવલ જુઓ કે એક ટીમ તરીકેનું મોખરે સ્થાન હું ગણી શકું છું. બિલકુલ, મારા મતે એવું લાગે છે જે પ્રમાણે આપ કહો છો. દેરાસી, આપની પાસે આવું છે એક સવાલ, અહીંયા બહુ મહત્વની બાબત છે કે ધોની આવ્યા ત્યારથી આપણે ટેસ્ટ ફોર્મેટની વાત કરીએ, વન ડે હોય કે પછી ટી ટ્વેન્ટી ફોર્મેટ હોય, આ તમામમાં આપણે મજબૂત થયા, અને એ પણ આપણે જોયું છે કે આઈપીએલ સહિત એવી ઘણી બધી મેચો છે કે જેમાં જે વર્લ્ડ કપની વાત આવે ને ત્યારે કેપ્ટન તરીકે ધોનીનું નામ હોય. કઈ રીતે જુઓ છો આ બાબતને? ધોનીને હું જોઉં છું, મેં પહેલા કીધું કે એઝ એ બેસ્ટ કેપ્ટન તરીકે, બેસ્ટ ફિનિશર તરીકે, આ બે વસ્તુ લઈને જોઈ રહ્યો છું. નો ડાઉટ ધોનીમાં એક એબિલિટી છે કે ટીમને સાથે લઈને ચાલવાની, ટીમમાં જેનું પોટેન્શિયલ છે એને સાથે લઈને ચાલવાની. તમને કિસ્સો ખબર હશે કે રોહિત શર્માની જ્યારે શરૂઆત હતી ત્યારે નિષ્ફળ જઈ રહ્યો હતો, સતત તેની નિષ્ફળતા સામે આવી રહી હતી. શું કામ? કારણ કે નીચે રમી રહ્યો હતો. ધોનીએ જોયું કે આનામાં એનામાં છે રમવાની પોટેન્શિયલ છે, રોહિત શર્મામાં એ રમી શકે છે, લોંગ ઇનિંગનો ખેલાડી છે. ધોની એને પ્રમોટ કરીને એને ઓપનિંગમાં એને મૂક્યો, અને ત્યાર પછીથી જે રોહિત શર્માની ગાડી ઉપડી છે એ આજ સુધી તમે જોઈ શકો છો. એને જે રેકોર્ડની આખી છડી લગાવી દીધી છે, ઘણા બધા રેકોર્ડ એના નામે છે. આજે એ ફ્યુચર કેપ્ટન તરીકે પણ એને જોવામાં આવે છે, કારણ કે આઈપીએલમાં એને જે રીતે કેપ્ટનસી નિભાવી છે, એટલે કહી શકાય કે ધોનીએ રોહિત શર્માને પ્રમોટ કરીને આગળ લાવ્યો છે. એવા ઘણા બધા ખેલાડીઓ છે. હું અહીંયા અધિરાજભાઈ સાથે બહુ સંમત છું કે રવિન્દ્ર જાડેજાની જો આપણે વાત કરીએ કે જે રીતના એ, તમે જુઓ કે બહુ ક્વિક બોલિંગ નાખી દેવી, એઝ અ સ્પિન બોલર બહુ જ ક્વિક નાખવી, થોડું એમ કહેવાય કે થોડું ગેમ પ્લાનથી નહીં. તો મહેન્દ્રસિંહ ધોની એવા હતા બિહાઇન્ડ ધ સ્ટમ્પ જે રવિન્દ્ર જાડેજાને કે તું આ નહીં, આ રીતે બોલિંગ નાખ. અને એમની બોલિંગમાં જે કીપર અને બોલર, એઝ અ સ્પિન બોલર અને કીપરનું જે કોમ્યુનિકેશન જે આપણને જોવા મળતું હતું, એ વિકેટ કીપર તરીકે જેમ અધિરાજભાઈએ કીધું કે તો રોહિત શર્મા છે, રવિન્દ્ર જાડેજા છે, આ દિગ્ગજ, આ બધું કહેવાય ને કે એક મહેન્દ્રસિંહ ધોનીનું યોગદાન જ કહી શકીએ છીએ આપણે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી અધિરાજસિંહ, એક બાબત મને ધ્યાનમાં આવે છે. એક જે સેમિનાર હતું જે મેં ખાસ અટેન્ડ કરેલો, અને આપણે બહારનું નહીં, આપણે અમદાવાદના જે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની આપણે વાત કરીએ છીએ, આઈઆઈએમ અમદાવાદમાં, અને એ જે આખો જે કેસ સ્ટડી હતો એ મહેન્દ્રસિંહ ધોની એની લીડરશિપ ઉપર હતો. કારણ કે એ જે ઇનિશિયેટિવ લે, એ જે લીડરશિપ લે અને બધા જ એને ફોલો કરે, કારણ કે ઘણા એવા કિસ્સા આપણે જોતા હોય છે કે લીડર કે અને કદાચ જે એ પછીની જે ટીમ હોય કે જે ફોલોઅર હોય એ આમ તેમ કે આડાવડા થાય, પરંતુ ધોનીના કિસ્સામાં આજ સુધી એવો એક દાખલો આપણી સામે નથી. એ બાબતને આપ એઝ એ લીડર ધોનીને આપ કઈ રીતે જુઓ છો? લીડર તરીકે જો હું વાત કરું, ઘણા બધા એવા વિડીયો પણ સામે આવે છે, ખાસ કરીને સ્ટમ્પ માઇકના વિડીયો, કે હંમેશા વિકેટની પાછળ રહીને સૂચના આપતો હોય છે બોલરને કે તું આવા બોલ નાખ, તું આ રીતે બોલ નાખ. લીડર હંમેશા મારા હિસાબે અને ખાસ કરીને ધોનીની, પણ એક કોમન લીડર જે હોઈ શકે કે બધા માટે લીડરના નિયમો શું હોય કે બધાને સાથે રહીને ચાલે પણ બધાને ગાઈડ કરે કે તમારે આવી રીતના ચાલવાનું છે, તમારે આ રીતના કામ કરવાનું છે, આ રીતના સ્ટ્રેટેજી બનાવવાની છે. લીડરનું કામ હંમેશા ટીમને દોરવાનું હોય છે, અને ધોની એવી રીતે ચાલતો હતો. ધોની, મેં પહેલા પણ કીધું કે ધોની કોઈ દી પોતાના રેકોર્ડ માટે નહીં, એ હંમેશા ટીમ રેકોર્ડ માટે જોવે છે, ટીમ પરફોર્મન્સ ઉપર જોવે છે. એટલે જોવે, જ્યારે ટીમ વર્ક કરશે ત્યારે રિઝલ્ટ આવશે, અને એ કરી બતાવ્યું છે. એ ચાહે ઇન્ડિવિડ્યુઅલ નહીં, ચાહે કોઈ એને ગમી ગયો કોઈ ખેલાડી, એના ઉપર નહીં, બધા માટે. એને ઘણા બધા એવા ખેલાડીઓ પાછળ મહેનત કરી છે જેથી ટીમ આગળ આવે. જેમ કે એક દાખલો છે સુરેશ રૈના, એટલે સુરેશ રૈના ઉપર ઘણી મહેનત કરી. આજે ભલે સુરેશ રૈના એ લેવલ ઉપર નથી રહ્યો, કેમ, કારણ કે ધોનીના સૂચનો પર જ્યાં સુધી એ ચાલતો ત્યાં સારું ચાલતો હતો, પણ જયારે એને ઇન્ડિવિડ્યુઅલ રમવાનું શરૂ કર્યું ત્યારે સુરેશ રૈના એ છે એ ખાસ પરફોર્મન્સ ન કરી શક્યો, અને અત્યારે એ ટીમ ઇન્ડિયા માંથી બહાર છે. લીડરશીપ તરીકે કર્યું છે, જે રીતે વર્લ્ડ કપમાં 28 વર્ષ પછી ભારતને ભેટ્યો, ધોનીના લીડરશીપ પર નો ડાઉટ કોચનું પણ ગાઈડન્સ ત્યારે હતું, પણ ત્યારે મેદાનની અંદર જે છે એ સૌથી મહત્વનું આવે છે કે કેપ્ટન કઈ રીતે ગાઈડ કરી રહ્યો છે, કઈ રીતે ટીમને લીડ કરી રહ્યો છે, એ મહત્વનું છે. એટલે ઘણા બધા દાખલા છે લીડરશીપના કે ધોનીને હંમેશા એને લીડરશીપ તરીકે પહેલા જોવામાં આવે છે. એટલે એ એના સિવાય હજી સુધી મેં ગાંગુલી જે છે મેં લીડરશીપ જોયેલી છે. ગાંગુલી આખી ટીમ બનાવી છે, બધાનું ખબર છે કે ગાંગુલીએ એક એક વ્યક્તિને લઈને લઈ આવ્યા છે. ડોમેસ્ટિકમાં જે રીતે પ્રદર્શન કરતા નિરખીને, હંમેશા ગાંગુલીની અને ધોનીની એક વસ્તુ મને કોમન ગમે છે કે એ હંમેશા ડોમેસ્ટિક મેચમાં રમાતી હોય ત્યાં જોવા જાય છે કે ભાઈ કોણ સારું રમે છે, કઈ રીતે, એ રીતે એ ખેલાડીઓને એમાંથી સિલેક્ટ કરીને પછી એને પસંદગી કરે છે. ગાંગુલી ઘણા બધા રણજી ટ્રોફીની એમની કારકિર્દી કેવી છે, આ તમામ બાબતો. યસ, તો એવી રીતે ગાંગુલી આખી ટીમ બિલ્ડ કરી, ધોનીએ પણ એવી રીતે ટીમ બિલ્ડ કરી અને આગળ લઈ આવ્યા છે. તો આ બે જ દિગ્ગજો છે કે લીડરશીપ માટે હું એને કહી શકાય કે બેસ્ટ છે અત્યારે વર્લ્ડમાં, અને ધોની નો ડાઉટ અત્યારના સમયમાં એ લીડરશીપ અને બેસ્ટ કેપ્ટન તરીકે હું એને જોઈ રહ્યો છું. અને એના સિવાય બીજું હજી મને ઓપ્શન નથી દેખાતું કે કોઈ મળીએ. બિલકુલ જીગ્નાજી, હંમેશા કહેવામાં આવે છે કે માહી છે તો કામ પાર પડી જશે, આપ કઈ રીતે જુઓ છો એના હેલિકોપ્ટર શોટને, આપ કઈ રીતે યાદ રાખો છો? જેમ કહેવાય કે માહી છે તો મુનકિન છે, અને માહીનો હેલિકોપ્ટર શોટ તો આજે પેલા કહેવાય ને, નાના ભૂલકાઓ બી પહેલા એ શોટ શીખશે, પછી પેલા ક્રિકેટિંગ શોટ શીખશે. તો એક ખૂબી છે, એક કળા છે, કહેવાય કે એ ચલો ક્રિકેટના બુકમાં ક્યાંય એ શોટ નહીં હોય, પણ એમણે જે એ ક્રિકેટ પહેલા કદાચ હેલિકોપ્ટર શોટ આવો શબ્દ પણ નહોતો, હા, આવો શોટ, આવો સ્ટાઇલિશ શોટ, જેને આપણે કહી શકો છો તમે, સ્ટાઇલિશ પ્લેયર તમે કહી શકો છો, અને હેલિકોપ્ટર શોટ એટલે એમની એ માસ્ટરી છે એ શોટની અંદર. અને એ શોટ ખાલી માસ્ટરી નહીં કે તુક્કો વાગી ગયો કે એ રીતે નહીં, કે એમની એ કળા અને એ શોટ જે છે એ કહેવાય ને કે એના પછી બધા યંગસ્ટર એ શોટ મારતા પણ શીખ્યા છે, અને એ શોટનું કહેવાય કે ક્રિકેટમાં ઇનોવેશન થવું. તો ક્રિકેટિંગ શોટમાં ખાલી હેલિકોપ્ટર શોટ નહીં, એમની કીપિંગને પણ ઓબ્ઝર્વેશન કરવું. એમની કીપિંગ જોઈને યંગસ્ટર એમ કહે છે કે મારે તો વિકેટ કીપર તરીકે ધોની જ બનવું છે. એના ફોલોઅર્સ તમે જો, એઝ અ બેટ્સમેન, એઝ અ વિકેટ કીપર, જીગ્નાજી આપણે આ વાત કરી છે એટલે મને ધ્યાનમાં આવે છે આપ પોતે કોચ છો, રોજ ઘણા બધા એવા જે તૈયાર થઈ રહ્યા છે આવતી પેઢી કે જેઓ ક્રિકેટમાં આગળ વધવા માંગે છે, તેવો ધોનીને કઈ રીતે જુએ છે, તેવો ધોનીને કઈ રીતે આદર્શ માને છે, ધોનીના એવા કયા કયા ગુણ કે કઈ કઈ સ્ટાઇલ છે જેના પર એ જે ફિદા હોય છે?
સૌથી જો હું જો કહું મારા સ્ટુડન્ટની જ વાત કરું અને જો હું મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે જેટલું હું કોચિંગમાં જોઉં છું કે જ્યાં આપણે એકેડેમીમાં જોઈએ તો કે હેલિકોપ્ટર શોટ તો ફર્સ્ટ જ હોય છે, બીજા કોઈ શોટ મારે ના મારે પણ એ તો મારવા જ છે. બીજી એક વસ્તુ છે કે જોયા વગર વિકેટ કીપિંગ અને ગ્લોવ્સ કાઢીને સ્ટમ્પિંગ કરવું. તો આ જે ફોલોઅર્સ જે ધોનીના છે, જે મારા સ્ટુડન્ટો પણ ફોલો કરે છે, હું ના પાડું છું કે પહેલા સીધા શોટ શીખી લઈએ, આ તો મારવાનું છે, તમારા પાસે સ્ટ્રેન્થ અને પાવર હશે તો કે ધોની જોડે પહોંચવાની હજી વાર છે. પણ ફોલોઅર્સ ચાહકો એક એમની ઇમેજ છે ભાઈ, જ્યારે આપણે વાત કરીએ કે એ સ્ટેજ ઉપર પહોંચવું એમની મહેનત દેખાય છે અને જે મહેન્દ્રસિંહની જે મહેનત છે એ મહેનતને કોઈ આંકી નહીં શકે. કારણ કે આટલા લેવલ સુધી પહોંચવું અને વિશ્વમાં ક્રિકેટના લેવલે તમારે નામ કરવું અને લીડરશીપની આપણે સરસ ચર્ચા કરી, એમના શોટ્સની વાત કરી, એમની વિકેટ કીપિંગની વાત કરી, તમે જો વર્લ્ડના બેસ્ટ વિકેટ કીપર તમે કહી શકો છો, વર્લ્ડના બેસ્ટ કેપ્ટન તમે કહી શકો છો, એક સારા મિત્ર કહી શકો છો કે ટીમમાં જેમ ગાંગુલી અને જેમ અધિરાજભાઈએ ધોનીની જે એક્ઝામ્પલ આપ્યો છે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં, બે દિગ્ગજો કે જે ટીમને એક નિખાલસ રીતે આગળ લાવે છે, કોઈ કોન્ટ્રોવર્સી કે ચર્ચામાં પડીને વિખૂટ પાડીને એ રીતે નહીં પણ ટીમને દેશને રિપ્રેઝેન્ટ જ્યારે તમે કરો છો ત્યારે એકજૂટ થઈને આગળ લાવવાની જે ભાવના હોય તો મહેન્દ્રસિંહ ધોનીએ એ બખૂબી નિભાવી છે એમના ક્રિકેટિંગ કરિયરમાં. અને ચાહકો અને ફોલોઅર્સની તો એમની દરેક વસ્તુને ફોલો કરતા હોય છે અને એની તો કોઈ કમી જ નથી, એની કોઈ કમી જ નથી. બિલકુલ અધિરાજસિંહ, જ્યારે આપણે વાત કરીએ કદાચ બહુ ઓછા લોકોને એ વખતે પહેલા ખબર હતી, પરંતુ ત્યાર પછી જ્યારે એમએસ ધોની મૂવી આવ્યું ત્યાર પછી લોકોએ જોયું એટલે આખી એક સ્ટ્રગલ કઈ રીતે ઝારખંડમાંથી ઉછરેલો આ બાળક કે જે નાનપણથી એક શોખ ધરાવતો હતો, મિડલ ક્લાસ ફેમિલી, રેલવેના બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, રેલવેમાં નોકરી પણ મળી, ત્યારે પણ એક અસમંજસ કે શું કરું, ક્રિકેટને એ કરું કે પછી ઘરે, જો ઘરે કરીશ તો કદાચ પિતાજી બોલશે કે તમે એક સારી સરકારી નોકરી છોડીને જાઓ છો, અને આખરે પછી એણે એનું ધાર્યું કર્યું અને સફળતા પણ આજે આખો દેશ છે તે નિહાળી રહ્યું છે. આ આખી એક જે જીવનગાથાની વાત કરીએ ધોનીની, એ આપ કઈ રીતે જુઓ છો? નો ડાઉટ મૂવી તો ઓફકોર્સ બધાએ જોયું જ હશે, પણ એમાં જે વસ્તુ નથી બતાવવામાં આવી અને જે થયેલી છે એ વસ્તુ હું તમને અહીંયા બતાવીશ. કે કહેવાય છે ને કે હમણાં જીજ્ઞાભાઈ વાત કરી કે ઘણી બધી જે છે મહેનત કરી છે, પ્રેક્ટિસ મેન જે છે પ્રેક્ટિસ કરે છે એ પરફેક્ટ હંમેશા બને, જેટલી પ્રેક્ટિસ કરે એટલી પરફેક્ટ બને છે. મેન ધોનીએ જે છે યસ, ધોનીએ જે પિક્ચર ના જોયું તે ધોનીએ જે પ્રેક્ટિસ કરી છે એકચ્યુઅલ, જ્યારે એ સ્કૂલ લેવલે અને સ્ટેટ લેવલે રમતો હતો એ કોઈ નથી, કારણ કે એ ધોનીએ સતત હા એક નાનકડી ઝલક બતાવી હતી કે એના કોચ જે છે સતત એને કીપિંગની પ્રેક્ટિસ વધારે કરાવતા હતા, બેટિંગની નહોતા કરાવતા, એ વસ્તુ એને ઘણી બધી કરી છે. ઓફ ધ ફિલ્ડ કીપિંગની પ્રેક્ટિસ એને એટલી બધી કરી છે કે આજે તમે જોઈ શકો છો, જે મેં જીગને વાત કરી કે જોયા વગર સીધા એને વિકેટ બોલ બી કદાચ એને ફૂટબોલ લાગતો હશે. હા તો એ જે છે પ્રેક્ટિસ કરવાના કારણે ધોની અત્યારે પરફેક્ટ છે. બીજી વસ્તુ કે જેમ તમે કહ્યું કે ગવર્મેન્ટ નોકરી કરવી કે ક્રિકેટ નું કરવું, આજે કોઈ પણ પરિવારના મા બાપ જે છે એના બાળકને ઓળખતા હશે કારણ આમાં કેટલું પોટેન્શિયલ છે. તમે પિક્ચરનું જોયું છે પહેલા એને ગવર્મેન્ટ નોકરી પણ સ્વીકારી પરિવારના કહેવાના પ્રમાણે, પણ એ સાથે ક્રિકેટ પણ રમતો હતો, એ નોકરી પહેલા ક્રિકેટ રમતો હતો, સારું રમતો હતો. જ્યારે એને નિર્ણય લીધો કે ના બસ હવે મને ક્રિકેટ રમવું છે, સરકારી નોકરી નથી કરવી, ત્યારે એને ન્યાય નહીં આપી શકું. હા તો ત્યારે એના જ્યારે પરિવારે એના પિતાએ હા પાડી, શું કામ હા પાડી હશે? જનરલી હું મળ્યો નથી પિતાને, આ પ્રશ્ન પણ નથી પૂછ્યો, પણ જનરલી સામાન્ય માતા પિતાનું એ જ હશે કે એને ખબર છે કે ના ક્રિકેટમાં કંઈક કરી છૂટશે, ત્યારે એને રિસ્ક લીધું, ના ચલો હું એને ટાઈમ આપું છું. અને ધોનીએ ત્યારે પિક્ચરમાં પણ એવું કીધું હતું કે ભાઈ મને એક વર્ષનો કે ટાઈમ આપો, જો નહીં કરો તો પાછું તમે કેસો એમ કરીશ. તો એ જે વિશ્વાસ છે એના પિતાનો જાળવી રાખો કે ના ખબર છે કે ના મારો દીકરો આ સ્પોર્ટ ક્રિકેટમાં કંઈક કરશે, કારણ કે અત્યાર સુધી સારું કર્યું છે એ બેસિસ ઉપર, એટલે એક વિશ્વાસ છે કે ના મારો દીકરો આ કરીશું. અને ધોનીએ કરી બતાવ્યું હતું એ સમયે, પ્રેક્ટિસ જે છે એ લેવલ ઉપર એને કરી હતી કે ના એને એ પોતાના લેવલને કોઈ બીટ નહીં કરી શકે. એટલે ધોનીના આજે જે પ્રમાણે આપણે વાત ચાલી છે, આ પોતે જામનગરના સૌથી વધારે ગુજરાતના જે ક્રિકેટર આવ્યા હોય તે જામનગરના, અમદાવાદ જેવું મોટું શહેર, હા વડોદરામાંથી પણ આવ્યા છે એવું નથી કે ત્યાંથી નથી આવ્યા, પરંતુ આટલા બધા જે નગર કે મહાનગર છે પરંતુ જામનગર છે એનું એક વિશેષ
અને જે રણજી ટ્રોફીની વાત કરીએ છીએ તો એનું પણ જે કનેક્શન છે એ એની સાથે જોડાયેલું છે. દેશની વાત કરીએ, ક્રિકેટની વાત કરીએ અને જામનગરની કઈ રીતે જુઓ છો? નો ડાઉટ હું જામનગરમાંથી સારા આવ્યા છે ઘણા બધા ક્રિકેટરો, સાચી વાત છે. પણ જ્યારે દેશની વાત આવે ત્યારે તમે કહો કે બધી જગ્યાએથી ખેલાડો આવ્યા છે, ખાલી જામનગર કે ગુજરાતથી ક્રિકેટરો આવ્યા છે અને ટીમ ઇન્ડિયા સારું પરફોર્મ કરી. હા, સારા ક્રિકેટરો ગુજરાતે સૌરાષ્ટ્રે દીધા છે. પણ જ્યારે ટીમની વાત આવે, હું અગેન પાછો એ જ આવીશ કે ધોની કે ગાંગુલી પર જે ટીમ વાત આવે તે લીડરશીપ, અત્યારે બધાને સાથે લઈને ચાલવાનું. સચિન તો કે બોમ્બે થી, જે રવિન્દ્ર જાડેજા જામનગર થી, જે રણજી ટ્રોફી રમાય છે રણજીતસિંહ એ પણ, બધા જ્યારે ભેગા થાય ટીમ ઇન્ડિયા, વી વેન્ટ ટીમ ઇન્ડિયા, બધા સાથે આવે છે ત્યારે આપણે ટીમની વાત કરો, ના ન સ્ટેટ કે કોઈ સિટીની વાત કરો. નો ડાઉટ જામનગર સિટીએ ઘણા બધા ક્રિકેટરો દીધા છે, ત્યાં સારા એવા ક્રિકેટરો પેદા થયા છે. હજી પણ લેટેસ્ટમાં જે કે રવિન્દ્ર જાડેજા ત્યાંથી, જે ઘણા બધા, એ સિવાય જે રણજીમાં અત્યારે સારું કરી રહ્યા છે, એક જાડેજા જ છે ક્રિકેટર, સારા બોલર છે, ગુજરાતની સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમે છે ધંબા જાડેજા. તો ઘણા બધા અત્યારે રણજી લેવલમાં પણ ઘણા સારું પરફોર્મન્સ કરી રહ્યા છે સૌરાષ્ટ્રના ખેલાડીઓ. તો બધી જગ્યાએથી રમે છે, ખાલી જામનગરની પણ નો ડાઉટ ગુજરાતનો છું અને જામનગર છું એટલે હું કહી શકું કે ના, જામનગરે સારા એવા ટીમ ઇન્ડિયાને ખેલાડીઓ આપ્યા છે. પણ ટીમની વાત આવે ત્યારે હું એમ જ કહીશ કે ના, ખાલી જામનગરની, આખા ઇન્ડિયાના તમામ સ્ટેટમાંથી સારા ક્રિકેટર આવ્યા છે. બિલકુલ, બહુ સરસ વાત કરી જીજ્ઞાસજી. એક બાબત મારે અહીંયા એક આપણે દર્શક મિત્રોને પણ કદાચ રસ અને રૂચિ વધે એવી બાબત છે. એક સમય હતો 5 વર્ષ કે 10 વર્ષ પહેલા કે જ્યારે પણ કોઈને શું કરવું છે તો ક્રિકેટ કરું છું, ક્રિકેટ કોચિંગ કરું છું. પરંતુ આજે એમાં પણ આપણે જોઈએ છીએ કે સ્પોર્ટ્સમાં પણ વેરાયટી આવી છે. ગુજરાતની વાત કરીએ કે પછી કેન્દ્ર સરકાર છે એ પણ હંમેશા મોટિવેટ કરે છે કે તમામ પ્રકારની જે ગેમ તમને ગમતી હોય એ રમવી જોઈએ, એને પ્રાધાન્ય આપે છે. તો આજે થોડુંક ડાયવર્સિફિકેશન થયું છે, માત્ર ક્રિકેટ નહીં, જે ગમતું હોય વિદ્યાર્થીને જે રમવું હોય એને જે કરવું. અને એ માટે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં વિવિધ સ્પર્ધાઓ થાય છે, કેન્દ્રમાં પણ અત્યારે ખેલો ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે તે છે. ઘણી કંપનીઓ એવી છે કે જે CSR જે ફંડ છે તેમાંથી સ્પોર્ટ્સ પાછળ એક્ટિવિટીઝ ખર્ચ કરે છે. એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? આજે ચેન્જ આવ્યો છે થોડા સમયમાં, એ બહુ જ મહત્વપૂર્ણ વાત છે અને સવાલ છે કે જે 4-5 વર્ષ કે 6 વર્ષની જો આપણે વાત કરીએ છેલ્લા, ત્યારથી જો કહેવાય કે ઇન્ડિયા સ્પોર્ટ્સ લેવલે, રમત ગમત લેવલે, કેન્દ્ર સરકાર લો, ગુજરાત સરકાર લો, કે કેટલા આયોજનો કરે છે, ખેલ મહાકુંભ છે, ખેલો ઇન્ડિયા છે, અને અત્યારે બી ખેલો ઇન્ડિયા T20 ચાલે છે, કે જેમાં સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પહેલાં એવું હતું કે એજ્યુકેશન મસ્ટ, નો ડાઉટ એજ્યુકેશન મસ્ટ છે, પણ જે છોકરાઓ એમ કહી શકાય કે જેમને શિક્ષણમાં થોડું રુચિ નથી પણ જેમને રમત ગમતમાં જ આગળ વધવું છે, તો અત્યારે એ લોકો કરિયર પણ એમાં બનાવી શકે છે અને ઇન ફ્યુચર સારી ગવર્મેન્ટ જોબ લઈ શકે છે અને આર્થિક પરિસ્થિતિ એમની પ્રબળ બનાવી શકે છે. તો અત્યારે જે રીતે કહેવાય કે ગુજરાતના પણ ખેલાડીઓ મોખરે છે અને રમત ગમતમાં તો ખૂબ આગળ વધી રહ્યા છે. દર વર્ષે ખેલ મહાકુંભ થાય છે, એમાં પણ કેટલા રમતવીરો, મહિલાઓ છે, પુરુષો છે, જે ભાગ લઈ રહ્યા છે, શાળાઓ કોલેજો ભાગ લઈ રહી છે અને એમાંથી રમતવીરો બહાર આવે છે. મારા માટે એક સ્પોર્ટ્સ પર્સન તરીકે કહેવાય કે હું એજ્યુકેશન એ વસ્તુ છે, હું સ્પોર્ટ્સ એજ્યુકેશનનું મહત્વ વધારું છું કે સ્પોર્ટ્સ એજ્યુકેશન કે જે કહેવાય કે રૂરલ એરિયામાં છે કે બીજી શાળાઓમાં અમુક જ રમતોને પ્રાધાન્ય આપવામાં આવતું, પણ અત્યારે એવું નથી કે જે રમતવીરોને જે રમતમાં તમને રુચિ છે એમાં આગળ વધવાની કોલેજો છે, સ્કૂલ શાળાઓ છે, એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ મદદ થઈ રહી છે અને લાઇમ લાઇટ મળી છે. જો તમે જુઓ કે પેરેન્ટ્સ પહેલા સપોર્ટ નતા કરતા, અત્યારે મા બાપ આ જે રીતના લાઇમ લાઇટ મળી છે, રમત ગમતને આગળ આવતા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, દેશને નામ રોશન કરતા જોઈ રહ્યા છે, તો મા બાપ પણ આજે એક સ્ટેપ આગળ વધીને પોતાનો છોકરો જો સ્પોર્ટ્સમાં રૂચિ રાખે છે, એ દીકરી હોય કે દીકરો, તો એને સ્પોર્ટ્સમાં આગળ વધવા દે છે. તો એ સારી બાબત અત્યારે આપણે કહી શકાય કે હું જોઈ રહી છું અને આવનારા વર્ષોમાં એક ઇન્ડિયાનું રમત ગમત ક્ષેત્રે બહુ મોટું સ્થાન હશે. એ ખાલી ક્રિકેટ નહીં, એથ્લેટિક્સ હોય કે જેટલી પણ રમત છે, ગેમો છે, એમાં ઇન્ડિયાનું દરેક ક્ષેત્રે નામ હશે. એવું નથી, આપ કેટલીક દીકરીઓ છે, કેટલીક મહિલાઓ છે, એમને પણ ક્રિકેટનું કોચિંગ આપો છો, તો ખાસ કરીને એ જે દીકરીઓ છે એમની ફિલિંગ કેવી હોય છે, તેમના પેરેન્ટ્સની ફિલિંગ કેવી હોય છે? બહુ જ એક એવું મહત્વપૂર્ણ વાત છે કે 7-8 વર્ષ પહેલા એવું હતું કે છોકરીઓ ક્રિકેટમાં એમ
અને હજી બી થોડું છે કે છોકરીઓને ક્રિકેટમાં એના કરતાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ ગેમ હોય કે બીજી કોઈ ગેમ હોય, વોલીબોલ છે કે એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, પણ મારી સાથે છે કે અન્ય બીજી બધી પણ છોકરીઓ છે. તો અત્યારે જે રીતના મહિલા ક્રિકેટ જે આગળ આવ્યું છે, જે મહિલા ક્રિકેટને પહેલા લાઈવ મેચિસ નથી દેખાડવામાં આવતી, પણ અત્યારે જે રીતના મહિલા ક્રિકેટની લાઈવ મેચિસ દેખાડવામાં આવે છે અને એ જોઈને ક્યાંક ને ક્યાંક દીકરીઓ પણ, જે છોકરીઓ છે એમને પણ ક્રિકેટર બનવું છે અને ક્રિકેટમાં આગળ આવી રહી છે, તો એ છોકરીઓમાં વધારો જોવા મળી રહ્યો છે કે ના, અમારે મોટા થઈને ક્રિકેટર બનવું છે. એ મિતાલી રાજને જોવે છે, જુલન ગોસ્વામીને જોવે છે, હરમનપ્રીતને જોવે છે, ઘણા બધા એવા દિગ્ગજોના નામ છે અને એમને પ્રેરણા માનીને ક્રિકેટમાં જોડાય છે. માતા પિતા પણ એમને સપોર્ટ કરે છે કે ના, અને દીકરીઓ ક્રિકેટમાં પણ આગળ આવે જે રીતના ભારતીય મહિલા ક્રિકેટ આ રીતે આગળ આવી રહી છે, તો એ પણ એક એવી વસ્તુ છે કે ક્રિકેટમાં પણ દીકરીઓ પોતાનું સ્થાન લઈ શકે. પણ આ ચેલેન્જ ઉપાડી લીધી છે તેવું આપણે ચોક્કસથી કહી શકીએ. જીગ્નાજી, આપ જે વાત કરી રહ્યા છો, અધિરાજી, સરિતા ગાયકવાડ એક એવું નામ કે જે આપણે કલ્પના ના કરી શકીએ કે ડાંગનો જે આદિવાસી વિસ્તાર હોય, આદિવાસી દીકરી, અને એ દીકરી જે દોડમાં જે ગોલ્ડ મેડલ લઈને આવે, વિદેશની ધરતી ઉપર ભારતનું નામ ગજવે, એટલે એક ટ્રાઇબલ વિસ્તાર, એક આદિવાસી વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર. અને ધોનીની જો વાત કરીએ, એ પણ ક્યાંક, કારણ કે ઝારખંડ અને રાંચીની વાત કરીએ તો આજથી 20-25 વર્ષ પહેલા એની કેવી હાલત હશે, એ પણ એક નાનું અમથું ટાઉન હશે, મોટાભાગનો એરિયા ત્યાં પણ ટ્રાઇબલ છે, અને એ એરિયામાંથી જ્યારે ધોનીનું આવવું, તો આ જે ચેન્જીસ છેલ્લા કેટલાક સમયથી આવ્યા છે, અને નહીં માત્ર શહેરોમાંથી, પરંતુ આ મુદ્દો એ છે કે ગ્રામીણ વિસ્તારમાંથી અથવા તો અંતરિયાળ વિસ્તારના લોકો પણ હવે આ તક ઝડપતા થયા છે, નહીં માત્ર પુરુષ, મહિલાઓ પણ આ તક ઝડપતી થઈ છે. તો ધોનીનો આજે મુદ્દો અને અત્યારે જે ડેવલપમેન્ટ આપણે સ્પોર્ટ્સમાં જોઈ રહ્યા છે, એને આપ કઈ રીતે સરખાવો છો? નો ડાઉટ, અત્યારે બધા ગામડાઓમાંથી વધારે આવી રહ્યા છે, મહિલાઓ ખાસ કરીને સારી પ્રગતિ કરી રહ્યા છે. આ બધીના બધા જ મુદ્દાઓનું મૂળ છે કે જેટલી તમારી પ્રેક્ટિસ હશે, જેટલું તમારું કેલિબર હશે, એટલું તમે આગળ પરફોર્મ કરશો અને આગળ વધશો. પ્રેક્ટિસ વગર, મહેનત વગર કોઈ પણ ગેમમાં કે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ ગેમ હોય કે ટીમ ગેમ હોય, તમને પરફોર્મન્સના બેસિસ ઉપર રજ આગળ ચાન્સ મળે છે. પણ જ્યારે ધોનીની વાત આવે, હું ધોનીની વાતમાં એક વચ્ચે હમણાં લાઈવ અપડેટ તમને આપી દઉં. લાઈવ એટલે થોડાક સમય પહેલા જ સમાચાર આવ્યો કે ધોનીએ ઝારખંડની રણજી ટીમમાં રમવા માટે જે છે એ ઉતરવાની જે કયાવત છે એના ભાગરૂપે એને પ્રેક્ટિસ સેશન આજથી શરૂ કરી દીધું છે. બપોરે ધોની જે છે એ રણજી ટીમ સાથે આજે પ્રેક્ટિસ કરતો જોવા મળતો, એવા એક એજન્સી તરફથી મેસેજ આવી રહ્યા છે. એટલે કહી શકાય કે આજે આખી રમત જે છે, જે લોકો જોઈ રહ્યા હતા એ તમામ રમતને ખોટી પાડી, એટલે કે જે ચાહકો કહી રહ્યા કે ધોની નિવૃત્ત થશે, ધોની હવે નહીં જમે. આનો મતલબ તો એવો થયો ને કે ધોની એ દરેક પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. કારણ કે જો જ્યારે એ પોતે કેપ્ટન હોય અને ત્યાર પછી એ કેપ્ટનશીપ એની નીચે રહેતા જ્યારે આપણે વાત કરવામાં આવે, એટલે કે કેપ્ટન બદલાયા, હવે પોતે કેપ્ટન નથી, હવે પોતે એક સામાન્ય ખેલાડી તરીકે જ્યારે ભાગ લેતા હોય, અને તેમ છતાં કોઈ પણ દ્વેષની લાગણી જોવા ના મળે. અને અત્યારે જે આપણે વાત કરી એમાં પણ કંઈક એવું જ ઉદાહરણ છે કે એને રણજીમાં રમવામાં કે અન્ય કોઈ મેચમાં પણ એવી સહેજે નથી કે હું આ લેવલ પર હતો અને હવે અહીંયા છું. એક આ વસ્તુ છે કે જ્યારે તમે કોઈ વસ્તુ નથી રમ્યા, કોઈ ઇન્ટરનેશનલ મેચ નથી રમી રહ્યા, જ્યારે તમને આજે હમણાં લિસ્ટ બહાર પડ્યું, એન્યુઅલ કોન્ટ્રાક્ટ લિસ્ટ, એમાં પણ નથી, તો હવે એમાં પાછો આવવા માટે શું? નો ડાઉટ, હજી તમામ ચાહકોને કહી દઉં કે દર્શકોને કે ભલે લિસ્ટ બહાર પડી ગયું, જો ધોની રણજીમાં પરફોર્મ સારું કરશે, એ આગળ આગળ રમતો જશે, તો કદાચ આ લિસ્ટમાં ફરી એડ પણ થઈ શકે છે. પણ અત્યારે કોઈ, જેમ છે ધોની હંમેશા એવું કામ નથી કરતો કોઈને પણ આંગળી ચીંધે, ધોની અત્યારે ચાહે તો એ સિલેક્શનમાં, નેશનલ ટીમમાં છે, સિલેક્શનમાં પોતે કહી શકે છે હું તૈયાર છું, પણ કોઈ આંગળી ન ચીંધે, એટલે નિયમ પ્રમાણે ચાલે છે. એ રણજી ટ્રોફીમાં પહેલા રમશે, એના પ્રદર્શનના આધારે, એના બેસિસ ઉપર એ પછી આગળ ટીમ સ્થાન મેળવશે. એટલે આખી જે પ્રોસેસ છે ધોની એ ફોલો કરી રહ્યો છે. અને સૌથી મહત્વનું શું છે, હમણાં તમે કીધું
ક્યાંય પણ નાનપ નથી અનુભવી રહ્યો કે મારે, હું એક સમય કેપ્ટન રહી ચુક્યો છું ટીમ ઇન્ડિયાનો, વર્લ્ડ કપ જીતાડી ચુક્યો છું, કોહલી મારી અંડર, હવે હું કોહલીનો કેપ્ટન, કે પછી હવે હું રણજી ટીમમાં પણ એક યુવા યંગ ખેલાડીના અંડરમાં રમીશ, તે કોઈ નાનપ નથી અનુભવે છે. એ સૌથી મોટી વાત છે. લીડર તરીકેની જે કહેવાય કે લીડર તરીકેની પણ આ એક વસ્તુ આવે છે કે ક્યારેય કોઈ વસ્તુ નાનપ ન અનુભવી. કારણ કે લીડર તમે જ્યારે હો ત્યારે તમારી અંડરમાં એવા પણ ખેલાડી હોય છે, એવા વ્યક્તિ હોય છે કે તમારથી નાના હોય પણ તમારા કરતા અનુભવી વધારે, અથવા તો તમારા કરતા મોટી ઉંમરના પણ હોય, દરેકની વાત સાંભળી, દરેકની વાત જાણી અને ત્યાર પછી નિર્ણય એ લે છે શું છે. તો એક લીડર તરીકેનો આ એક ગુણ કહેવાય કે પોતાનાથી નાના ઉંમરના કે પોતાનાથી વધુ અનુભવી સાથે નીચે પણ એ કામ કરી શકે છે. અને આ સાબિત કરી દીધું કોહલીની અંડરમાં રમીને, અને હવે રણજીમાં જો જ્યારે મેદાનમાં ઉતરશે તો ત્યારે એ વસ્તુ સાબિત થઈ જશે, બિલકુલ સાબિત થઈ જશે. જીગ્નાજી, એક બાજુ આપણે બે રીતે જોઈએ છે, જ્યારે ધોનીની વાત કરીએ એટલે કેપ્ટન કૂલ આ શબ્દ તરત આવે, ને બીજી બાજુ કોહલીની વાત કરીએ, હા બંને એવું નથી કે બંને મેચ સારી રમે છે, બંને મેચ જીતે પણ છે, બંને કેપ્ટન તરીકે પણ રહેલા છે, પરંતુ જ્યારે કોહલીની વાત કરીએ તો એકદમ એગ્રેસિવ હોય, વાત વાતમાં ગુસ્સો એના ચહેરા પર, એની જે ભ્રમરો છે એના પરથી આપણને ખ્યાલ આવતો હોય, એ બાબતને કઈ રીતે જુઓ છો? અને તેમ છતાંય બંને છે એ જનતામાં હોટ ફેવરિટ છે. જો દરેક માણસ એકબીજાથી અલગ છે, દરેકનું નેચર પણ એકબીજાથી અલગ છે. જ્યારે ધોનીની વાત કરીએ તો આપણે એને કેપ્ટન કૂલ, કૂલ માઇન્ડ કહીએ છીએ, શાંત સ્વભાવના કહીએ છીએ, અને એ ભલે શાંત સ્વભાવના હતા પણ એમની એક રણનીતિ અલગ હતી. જ્યારે મેદાનમાં ઉતરે કે મેદાનની બહાર હોય, જ્યારે ટીમ સાથે હોય, એમની એક અલગ રણનીતિ હતી. અને જો તમે વિરાટ કોહલીની વાત કરો, જે એમના અંડરમાં આઈ થિંક તમે કહી શકો કે થોડા તૈયાર થયા છે, એમનો અનુભવ પણ લીધેલો છે, પણ તે છતાં આપણે જ્યારે પણ વિરાટ કોહલીને જોઈએ છીએ એઝ અ કેપ્ટન, એઝ અ ટીમમેટ, ત્યારે એ એગ્રેસિવ જોવા મળે છે. પણ વિરાટ કોહલીનો એક બેઝિક નેચર કહેવાય ને કે એ એગ્રેશનમાં પણ એક ટીમ સાથે રહીને ટીમને જીતાડવાની જ વાત હોતી હોય છે વિરાટ કોહલીમાં પણ. પણ એ યંગ જનરેશનના કેપ્ટન કહી શકો છો તમે, કે અત્યારનું જે ક્રિકેટ જે ચાલી રહ્યું છે, મોડર્ન ક્રિકેટ તમે જે કહી શકો છો, એ મોડર્ન ક્રિકેટમાં ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલી એક એગ્રેશન તો છે, એગ્રેસિવ છે, પણ તે છતાં એમણે ક્યારેય કોઈ પ્લેયર ઉપર કે ક્યાંય એવું ટીમમાં નથી જોવા મળ્યું કે ક્યાંક એમનું ડોમિનેશન વધાર્યું હોય. વિરાટ કોહલી પણ એઝ વેલ એઝ મહેન્દ્રસિંહ ધોનીની જેમ જ ટીમને જ્યારે સાથે લઈને ચાલવાનું, પ્લસ ટીમને કઈ રીતે જીત અપાવવી, વિરાટ કોહલીનો પણ આ એક મોટો હોય છે કે હું ટીમને જીતાડું કેવી રીતે. અને એ જ આપણને ટેસ્ટ મેચ, વન ડે અને ટી ટ્વેન્ટી સિરીઝમાં જોવા મળ્યું છે કે જે રીતના વિરાટ કોહલીએ પણ એગ્રેશન સાથે અને મહેન્દ્રસિંહ ધોનીએ કૂલ માઇન્ડ સાથે, બંનેને એક જ ગોલ હતો કે ટીમ ઇન્ડિયાને દરેક ફોર્મેટની અંદર જીત કેવી રીતે અપાવવી. તો આ બંને વસ્તુ, ભલે નો ડાઉટ કે શાંત હોવું અને એગ્રેસિવ હોવું, દરેકનું જેમ કીધું કે એક અલગ અલગ રૂપ, એક અલગ અલગ રોલ હોય છે, પણ બંનેનો મોટો એક જ છે કે ટીમને જીત કેવી રીતે જીતાડવી. બરાબર. તો વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની બંને દિગ્ગજ ખેલાડીઓ, અનુભવી ખેલાડીઓ, અને એમનો એક્સપિરિયન્સ યંગ જનરેશનને આવનારા સમયમાં બહુ જ કામમાં આવવાનો છે. અને ઇન્ડિયન ક્રિકેટ ક્યાંક ને ક્યાંક જે અત્યારે ટોપ લેવલે ચાલે જ છે, તમે જુઓ કે દરેક ફોર્મેટમાં એ ટેસ્ટ સિરીઝ હોય, વન ડે સિરીઝમાં પ્લસ માઇનસ પણ ટોપ લેવલે પણ રહેતી હોય છે. તો એનું કારણ એક જ છે કે આ આટલા સુંદર રીતે પરફોર્મ કરવું, લીડરશિપ કરવી, અને ટીમને જીતાડવા સિવાયની કોઈ વાત નહીં. દેશ માટે થાય બધા જ પ્રયત્નો કરવા એ અહીંયા આપણને ખાસ જોવા મળે છે. અધિરાજસિંહ, ધોનીની કારકિર્દીની જો વાત કરીએ તો 90 ટેસ્ટ, 350 વન ડે અને 98 ટી20, અને દરેકમાં આપણને ઝળહળતી સફળતા જોવા મળી છે. લાગે છે કે ભૂતકાળની જો વાત કરીએ તો કેટલાક એવા કેપ્ટન્સ છે કે જેને હંમેશા આપણે યાદ કરીએ છીએ. કપિલ દેવને વારંવાર યાદ કરવામાં આવે છે, સુનિલ ગાવસ્કરને પણ આપણે યાદ કરતા હોય છે, ઓપનર તરીકે પણ એને યાદ કરતા હોય છે, સચિન તેંડુલકરને આપણે યાદ કરીએ છીએ, મહેન્દ્રસિંહ ધોની હજુ પણ જે પ્રમાણે આપણે વાત કરી હજી પણ એ આવી શકે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે આ એક જે પરંપરા છે એ ભારતીય ટીમમાં એક કન્સિસ્ટન્સી સાથે આપણને જોવા મળી છે, એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે વેસ્ટ ઇન્ડિઝ કે અન્ય કેટલાક દેશોની જ્યારે વાત કરીએ તો એમાં આપણે જોઈએ છીએ કે ઉતાર ચઢાવ ઘણા આવ્યા છે, ઘણીવાર એકદમ ટોપ ઉપર એ ટીમ અને એ દેશ હોય, ઘણીવાર એકદમ ડાઉનમાં આવી જાય, બોટમમાં આવી જાય, એ પરિસ્થિતિ છે. જ્યારે એક બેલેન્સિંગ સિચ્યુએશનની જો વાત કરીએ તો તે ઇન્ડિયન ટીમની હંમેશા રહી છે, તે બાબતને આપ કઈ રીતે જુઓ છો? તમે જે કીધું કે દિગ્ગજ સુકાનીઓ કીધા, દિગ્ગજ ખેલાડીઓ, તો આપણે અત્યારે દિગ્ગજ સુકાનીઓ જો ઇન્ડિયન ટીમની વાત કરીએ તો અત્યારે
આઈ થિંક મોસ્ટ ઓફ બધા સહેમત થશે. એક તો કપિલ દેવ જે તમે હમણાં કીધું, બીજું સૌરવ ગાંગુલી અને ત્રીજું ધોની. આપણે અત્યારે બેસ્ટ સક્સેસફુલ કેપ્ટન કહી શકાય અને ત્રણેય લોકો એ છે એ ભારતને માંથી. ગાંગુલીની વાત કરતા બંને કપિલ દેવ અને ધોની વર્લ્ડ કપ અપાયા. ગાંગુલીએ ફાઇનલમાં ટીમને રનર અપ બનાવી 2001ના વર્લ્ડ કપમાં. તો કહી શકાય કે ત્રણેય દિગ્ગજ કેપ્ટનો વર્લ્ડ કપ સુધી એક મોટી અચીવમેન્ટ લઈ ગયા છે, નો ડાઉટ. મોટી સફળતા કહેવાય, મોટી સફળતા કહેવાય, કારણ કે 1983 પછી ક્યારે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં નથી રમ્યું અને આ જે છે ગાંગુલી પહેલી વાર 2001માં ફાઇનલમાં લાગ્યું અને એક્ઝેક્ટ 10 વર્ષ પછી જે છે ધોની ફાઇનલમાં જીત અપાડી. તો કહેવાય કે આ ત્રણેય કેપ્ટનો જે છે ટીમ ઇન્ડિયાને એક લેવલ સુધી લઈ ગયા હતા, સતત ટીમને એક્ટિવ રાખી. નો ડાઉટ દિગ્ગજ સુનિલ ગાવસ્કર છે, સચિન તેંડુલકર છે, વિરાટ કોહલી છે, એ બધા ટીમને હંમેશા સપોર્ટ કરતા, ટીમને સારું પ્રદર્શન કરતા હતા અને ટીમને હંમેશા એક પોટેન્શિયલ લેવલ ઉપર લઈ જતા હતા. ટીમ હંમેશા બેલેન્સ રહી છે ટીમ ઇન્ડિયા, નો ડાઉટ વચ્ચે પ્લસ માઇનસ થયા છે પણ ટીમ ક્યારે ઇન્ડિયા ટૂંકા ગાળા માટે થયા છે, ટૂંકા ગાળા માટે થયા છે પણ ટીમ હંમેશા એક કહેવાય ને કે જયારે લીડર તમારો ટીમને લઈને ચાલતો હોય તો એ જે અસર છે એ લાંબા ગાળા સુધી રહે છે. ધોની અત્યારે સુકાની નથી પણ ટીમ ઇન્ડિયા સાથે જયારે એઝ એ ખેલાડી તરીકે રમતો તેમ છતાં લોકો એને એક જોતા હતા કે જયારે નિર્ણય લેવાનો કઈ પણ તો એને પૂછવામાં આવતું હતું. જયારે ગાંગુલી હતો એ સમયે પણ કઈ પણ નિર્ણય લેવાનો જયારે કેપ્ટન નહોતો એ ત્યારે પણ એને પૂછવામાં આવતું હતું કે શું કરવું, એ નિર્ણય લેવા માટે પણ એનું જે છે પૂછવામાં આવતું હતું. કપિલ દેવના એરામાં પણ એ જ વસ્તુ હતી. તો હંમેશા એ વસ્તુ એની અસર જે છે લાંબા સમય સુધી રહી છે અને ટીમ હંમેશા એક સારું હંમેશા પ્રદર્શન કરતું રહ્યું છે કે અપ માઇનસ આવ્યું તો મોટા લેવલે નથી આવ્યું. અધિરાજસિંહ, એક બાબત એ પણ છે કે જયારે આપણે ધોનીની વાત કરીએ છીએ ને તો નહીં માત્ર આપણે ભારતમાં જ એને રોલ મોડલ બધા ગણે છે એવું નથી, વિદેશના પણ ઘણા બધા એવા ખેલાડીઓ છે, એવી ટીમ છે કે જે ધોનીનું પરફોર્મન્સ છે સતત જુએ છે, સતત નિહાળે છે, એના જે વિડીયોઝ છે એ વારંવાર જુએ છે કે જેથી કઈ રીતે એ ભૂલ પોતે ના કરે અથવા તો એ ભૂલને કઈ રીતે સુધારી શકે, કઈ રીતે સ્ટમ્પિંગ કરે છે, કઈ રીતે કેટલી, કારણ કે આંખ આપણી ઝબકે ત્યાં સુધીમાં તો સ્ટમ્પિંગ થઈ ગયું હોય છે. એ બાબતને આપ કઈ રીતે યાદ રાખશો? એક મૂવીમાં પણ છે ને હકીકત છે કે ધોનીનું જે મૂવી હતું કે પસંદગી કરતા હોય જ્યારે નક્કી કરવાનું હતું કે ધોનીને સિલેક્ટ કરવા બાબતની વાત હતી આખી, ત્યારે એક નિવેદન આપ્યું હતું કે તમને રિઝલ્ટથી જો મતલબ છે કે એના પ્રદર્શનથી મતલબ છે. બિલકુલ, રિઝલ્ટ તમને મળે છે તો પછી ગમે તે એવું પ્રદર્શન કરતું હોય, તમને એના પ્રદર્શનથી જો રિઝલ્ટ મળતું હોય તો પછી તમે એ રીતે. તો ધોની જે છે એક એવો માણસ છે કે એ હંમેશા રિઝલ્ટ ઓરિયન્ટેડ છે. હવે એ જે સ્ટમ્પિંગ કરતા ઘણા બધા વિડીયો, તો મોટાભાગના વિડીયો એવા હશે કે જોયા વગર સ્ટમ્પિંગ કરે છે. આપણે માં જોવા ચર્ચા થઈ કે એના હેલિકોપ્ટર શોટ છે એ બધા કઈ પેલા નહોતા, કોઈ આ ધોની પેલા કોઈ એવું કીપિંગ નહોતું કરતું કે જોયા વગર સ્ટમ્પિંગ કરવું કે પછી એને વિધિન અ સેકન્ડ ની અંદર સ્ટમ્પિંગ કરવાનું. તો એક ધોનીએ આ વસ્તુ જે બિલ્ડઅપ કરી છે, પણ એ ગમે તે એક ક્રિકેટના રૂલ બુકમાં આ વસ્તુ કે નથી, પણ એને પોતે પોતાની માઇન્ડસેટથી પોતાના પ્રેક્ટિસથી આ વસ્તુ જે છે લાવ્યો છે અને એનાથી રિઝલ્ટ મળે છે તો પછી શું કામ એમાં એ કામ નથી કરવા. કહી શકાય કે ધોનીએ પોતે એક પોતાનો બેન્ચમાર્ક ઉભો કર્યો છે અને એને લોકો ફોલો કરે છે. સમયની આપણી પાસે મર્યાદા છે પણ છેલ્લે જીજ્ઞાજી એક સવાલ આપને પૂછવો છે, કારણ કે ભૂતકાળમાં પણ આપણે એવા ઘણા દાખલા જોયા છે કે એવું નથી કે અત્યારે જે પ્રમાણે વાતો ચાલે છે કે શું ધોની સંન્યાસ લેશે, સંન્યાસ લે કે ના લે, પરંતુ એવું નથી કે અહીંયા એનો ધી એન્ડ આવી જાય છે. આગળ પણ એવા ઘણા બધા સ્કોપ છે. આજે રવિ શાસ્ત્રીથી લઈને ઘણા બધા ખેલાડીને આપણે જોઈએ છે, સૌરવ ગાંગુલીને આપણે જોઈએ છે કે જેનો લાભ છે એ આપણી ટીમને મળી જ રહ્યો છે. એટલે કદાચ આગળ રમે તો વેલ એન્ડ ગુડ, પણ ના પણ રમે તો માત્ર એવું નથી કે હવે એનો અંત આવી ગયો, આગળ તેનો જે લાભ છે એ ઇન્ડિયન ટીમને સદાય મળતો રહેશે. આપ કઈ રીતે આ બાબતને જુઓ છો જીજ્ઞાજી? ચોક્કસ, મહેન્દ્રસિંહ તો દિગ્ગજ છે અને એમના અનુભવની ચર્ચા અને એમના અનુભવ વિશે તો આખો દેશ અને દુનિયા જાણે છે. જો નો ડાઉટ થોડા વર્ષો સુધી મને એવું લાગે છે, જેમ અધિરજભાઈ હમણાં સરસ ન્યૂઝ આપ્યા વાત કરી કે એ હજી તો ક્રિકેટ રમશે જ, એ કઈ સંન્યાસ નથી લઈ લેવાના, પણ જો સંન્યાસ પણ લે છે અમુક સમય બાદ, અમુક વર્ષો બાદ, તો એમનો જે અનુભવ છે ક્રિકેટનો, એમનો જે લીડરશિપનો અનુભવ છે એ બીસીસીઆઈને, એ ઇન્ડિયન ક્રિકેટ ટીમને, યંગસ્ટર્સને ખૂબ જ કામમાં આવવાનો છે. કારણ કે એઝ અ કોચ તરીકે, એઝ અ મેન્ટોર તરીકે મહેન્દ્રસિંહ ધોની એટલા મહત્વપૂર્ણ પર્સન છે કે જે, જેમ આપણે બધા દિગ્ગજોની વાત કરી કે જે ક્રિકેટ સાથે તો જોડાયેલા રહેવાના છે અને એમનો અનુભવ
આવનારી પેઢીને મળવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એમનો અનુભવ મળવો જ જોઈએ. એક વસ્તુ એક આખરીમાં ટૂંકમાં એક ઉમેરવા માંગીશ કે હમણાં સોશિયલ મીડિયામાં એક વસ્તુ વાયરલ થઈ રહી છે થોડા કલાકોમાં. ધોની અત્યાર સુધી જે આઈસીસી ના મહત્વના ટુર્નામેન્ટ કહેવાય ત્રણેય જીતી લીધી છે. એક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2007, 50 ઓવરનો વન ડે વર્લ્ડ કપ 2011 અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013. ત્રણ મહત્વના ઇવેન્ટો, ત્રણ મહત્વના, હા, ત્રણે ત્રણ ધોનીના કેપ્ટનશીપે જીતી છે. હવે ધોની પાસે ત્રણ મહત્વના સવાલો થઈ ગયા છે એને કોઈ ધોની પૂછે. અત્યાર સુધી પહેલા શું પૂછતા કે ધોની 2007ના વર્લ્ડ કપમાં જે ફાઇનલ સુધી શું મુમેન્ટ હતી, ત્યારે તમે કયું વિચાર્યા હતા, શું હતો? એક મહત્વનો સવાલ ધોની હંમેશા એના ઇન્ટરવ્યુમાં કહેતો કે મને હંમેશા બે સવાલો લોકો કન્ફર્મ પૂછે જ છે, વર્ષો સુધી પૂછતા જ આવે છે. શું? કે પહેલો સવાલ કે 2007ના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ફાઇનલમાં જ્યારે શ્રીસંતે કેચ પકડ્યો ત્યારે તમે શું વિચાર્યા હતા, ત્યારે શું પ્લાનિંગ હતો? બીજો સવાલ જે આખું ધોનીએ કીધેલું છે કે 2011ના વર્લ્ડ કપમાં તમે છેલ્લે સુધી મેચ જ્યારે જીતવા નજીક હતા, તમે છક્કો મારો ત્યારે તમારા મગજમાં શું ચાલ્યું હતું, શું હતું? અને હવે ત્રીજો સવાલ ઉમેરાઈ ગયો છે કે 2019ના વર્લ્ડ કપમાં તમે શું કામ ડાઈવ ના મારી, કારણ કે એક આટલા માર્ક બીજી ઇનિંગ સુધી રાહ જોવી પડી, બીજી મૂવી સુધી રાહ જોવી પડી, એમ સંન્યાસ લેશે કે નહીં, પરંતુ એ માટે ભાવિના ગર્ભમાં ઘણું બધું રહેલું છે. પણ અહીંયા આપણે આજે ચર્ચા છે તેની સમાપ્તિ તરફ આગળ વધીએ છીએ. જીજ્ઞા ગજર, આપ અહીંયા આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, આપે જે આપનું માર્ગદર્શન આપ્યું. અધિરાજસિંહ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપનો જે બહોળા અનુભવનો નિચોડ આપ્યો તે બદલ. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ, અને હા, યાદ રાખશો, ધોની હૈ તો હોની હૈ. નમસ્કાર.